સી 24 કલાક જનતાની વાત સાથે હું છું આપની સાથે દીક્ષિતા. દક્ષિણ ગુજરાતમાં વરસાદ જાણે લોકો માટે જીવની આફત બની ગયો છે અને ખાસ કરીને વલસાડ જિલ્લામાં તો રીતસરના તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ વલસાડ જિલ્લાના કેટલાય તાલુકાઓમાં તબાહી મચાવી રહ્યું છે. અનેક ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે. ગાડી તૂર થઈને નદીઓ વહેતા વલસાડ જિલ્લાના લોકો પર મોટી આફત આવી છે. વલસાડમાં કેવો છે વરસાદી માહોલ જુઓ આ રિપોર્ટમાં. વલસાડમાં ઔરંગા નદીએ સર્જેલી તબાહીના આ ચાર દ્રશ્યો જુઓ. ઔરંગા નદીના પાણી ફરી વળવાના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. કેટલાય ગામો એવા છે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે. એટલું જ નહીં, ઔરંગા નદીનું પાણી ફરી વળવાના કારણે 40 ગામોને વલસાડ સાથે જોડતો બ્રિજ પણ પાણીમાં ડૂબી ગયો છે. આ સિવાય સતત વરસાદ વરસતા અંડરપાસમાં વાહનો ફસાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. સૌથી પહેલા વલસાડ પર આફત લાવનારી ઔરંગા નદીના આ આકાશી દ્રશ્યો જુઓ. શાંત રીતે વહી રહેલી ઔરંગા નદીએ વલસાડમાં કેટલી તારાજી સર્જી છે એ દ્રશ્યો અમે તમને બાદમાં બતાવીશું, પરંતુ પહેલા સતત પ્રવાહ સાથે વહી રહેલા આ પાણીને જુઓ. વલસાડની સૌથી મોટી ઔરંગા નદી ભયજનક સપાટીની ઉપર વહી રહી છે. ઉપરવાસમાં અને ખાસ કરીને વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઔરંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઔરંગા નદીના ઘોડાપુરમાં જાણે આખો વલસાડ જિલ્લો બાનમાં આવી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ઔરંગા નદીના પાણી વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘૂસ્યા છે, જેના કારણે લોકોની હાલત કફોડી બની છે. શહેરના બંદર ઉપર પાણી ફરી વળવાના કારણે અનેક રસ્તાઓ પણ બંધ થયા છે. ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે વલસાડની ઔરંગા નદી ગાંધી ટૂર બની છે. હાલમાં ઔરંગા નદી જે છે તેને પોતાની ભયજનક જે સપાટી છે તે ક્રોસ કરી ચૂકી છે, જેને કારણે જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો. બંદર રોડ ખાતેના સીધા દ્રશ્યો છે, જ્યાં જે રીતે વરસાદી પાણી જોવા મળી રહ્યું છે, જેને કારણે બંદર રોડ જે છે તે આખે આખું બેટમાં ફેરવાઈ ગયું હોય તે રીતના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. જે સ્થાનિક લોકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે નીચાણવાળા જે ઘરો છે તેમાં પણ પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મોડી રાતે તંત્ર દ્વારા 1000થી વધુ જે લોકો છે તેનું સ્થાનાંતર કરવામાં આવ્યું હતું અને હનુમાન લીલા જે કોમ્યુનિટી હોલ છે ત્યાં તમામ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા હતા. તમામ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હજી પણ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. વલસાડ શહેરના કાશ્મીરનગર વિસ્તારના આ દ્રશ્યો જુઓ. કાશ્મીરનગરમાં ઔરંગા નદીના પાણી ઘૂસી જવાની દહેશતને પગલે તંત્ર દ્વારા અગાઉ જ 80થી વધારે ઘરના લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું હતું. વહેલી સવારથી કાશ્મીરનગર વિસ્તારમાં ઔરંગા નદીનું પાણી ઘૂસી આવ્યું હતું. પરિસ્થિતિ એટલી ખરાબ બની ગઈ કે આ વિસ્તારમાં કમર સુધી નદીના પાણી ઘૂસી ગયા છે. તમામ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે કેટલાક વિસ્તારોમાંથી પાણી ઓસરવાનું શરૂ પણ થયું છે. વલસાડ શહેરનો ઔરંગા નદી કિનારે આવેલો આ વિસ્તાર કૈલાસ રોડ કહેવાય છે. પારડી સાંઢપોર ગામેથી ઔરંગા નદીના પાણી ઉતરતા લોકોને થોડી રાહત તો થઈ છે, પરંતુ આ પાણી નવી સમસ્યા લાવ્યા છે. જ્યાં જુઓ ત્યાં કીચડના થર જામી ગયા છે અને લોકોને મહામુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બહુ પાણી આવી ગયા છે ને અમારો ફ્રીજ ને બધું ઘસડાઈ ગયું છે. બહુ પાણી એટલે બહુ ગાંડી દૂર પાણી આવ્યું છે ને. ને હવે આ નુકસાની તો હવે બાકડાના ફાકડાનું બધું ઘસડાઈ ગયું ને બધું થોડું નીકળ્યું તેટલું કાઢ્યું છે. કેટલું પાણી હતું? બહુ પાણી આવ્યું છે. પાણી દુકાન ડૂબી ગઈ છે. હવે સાફ સફાઈ કરીએ છીએ. વલસાડ જિલ્લાના ભાગડા ખુર્દ ગામેથી પાણી ભરાવાના કારણે તંત્ર દ્વારા અગાઉ જ તમામ લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. જોકે આ છતાં પણ અનેક લોકો ગામમાં ફસાયા હોવાની માહિતી મળી હતી. ઔરંગા નદીનું પાણી ભાગડા ખુર્દ ગામે જતા કોઝવે પર ફરી વળ્યું હતું. આ ઉપરાંત નદીનું પાણી ગામમાં પણ ફરી વળવાના કારણે કમર સુધીના પાણી ભરાયા હતા. જોકે પાણી ઓસર્યા બાદ લોકો પોતાના ઘરે પરત ફર્યા હતા.
વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું છે, જેને લઈને વલસાડની ઓરંગા નદી હવે ભયજનક સપાટીથી નીચે આવી છે. ત્યારે હાલ અમે ઊભા છે બંદર રોડ વિસ્તારમાં. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે બંદર રોડ વિસ્તાર છે ત્યાં હાલ હવે તો ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે. જે હનુમાન બાગડા ગામ છે, બાગરાકૂટ ગામ છે, તે સંપર્ક વિહોણું થયું હતું. 1000 થી 1500 લોકો છે તે ગામમાં વસે છે અને જે ગામના લોકો છે તે સંપર્ક વિહોણા થયા હતા. ઓરંગા નદીનું પાણી સીધે સીધું જે આ બંદર રોડ વિસ્તાર છે ત્યાં આગળ ફરી વળ્યું હતું અને તેના કારણે જે બંદર રોડ વિસ્તાર છે સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાણી ઓસર્યા બાદ જે તારાજીના દ્રશ્યો છે તે હવે સામે આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જે રીતે ઉપરવાસમાં જે રીતે મોડી રાત્રે જે વરસાદ વરસ્યો હતો તેને લઈને મોડી રાત્રે શહેરી વિસ્તારોમાં જે ઓરંગા નદીના પાણી ઘૂસી ગયા હતા, હવે જે ઓરંગા નદીના પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે. ઔરંગા નદીનું જળસ્તર ઓછું થયા બાદ તંત્ર પણ કામે લાગ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સાફ સફાઈની કામગીરી હાથ ધરાઈ હતી. નદીના પાણી જ્યાં પણ ફરી વળ્યા હતા ત્યાં નુકસાનને લઈને સર્વે હાથ ધરવામાં આવશે અને સર્વેનો રિપોર્ટ 2 દિવસમાં સોંપીને અસરગ્રસ્તોને સહાય ચૂકવવામાં આવશે. જે લો લાઈન એરિયા હતા અમારા કાશ્મીરીયાનગર અને બીજા, ત્યાંથી અમે લગભગ 150 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું અને એ લોકોને રામલલ્લા મંદિર ખાતે એ લોકોને શેલ્ટર આપ્યું હતું. ત્યાં એમના રહેવાની, જમવાની અને મેડિકલ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવી હતી. પરંતુ આજ સવારે વહેલી સવારથી લઈ ધરમપુર કપરાડા અને ઉપરવાસનું પાણી ધીમું પડવાના કારણે ઓછું આવે છે. અત્યારની સ્થિતિ ઔરંગા નદીની ભયજનક નથી અને 3.5 મીટરની સપાટી ઔરંગા છે, જેના કારણે અત્યારે પૂરની પરિસ્થિતિ નથી. વલસાડમાં ઔરંગા નદીના પાણી ઓસરતા હાલ તો રાહત મળી છે, પરંતુ આ ખતરો વલસાડ અને આસપાસના ગામડાઓના લોકો પર હજુ પણ છે. આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.